વાડીના બાલદામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અદ્યતન મશીનરીથી કામગીરી પૂરજોશમાં. ખેડૂતોએ પોતાની જમીનોનું બલિદાન આપતા સરકારે તેઓને વળતર ચૂકવ્યું છે હોવાનું જણાવતા બાલદાના સરપંચ, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ થકી આગામી દિવસોમાં દેશના નાગરિકોને લાભદાયી નીવડશે હોવાનું જણાવતા રાહુલ પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું સ્વપ્ન બુલેટ ટ્રેન દોડાવવાનો જે પ્રોજેક્ટની કામગીરી ઝડપી ચાલી રહી છે ત્યારે પારડી તાલુકાના બાલદા ગામેથી પસાર થતો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. આ અંગે બાલદા ગામના સરપંચ રાહુલ પટેલે જણાવ્યું હતું કે અહીં આધુનિક મશીનરીથી બુલેટ ટ્રેન ટ્રેકની કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ પાન નદીમાં પ્રોજેક્ટ પસાર કરવાનો હોય છે જેની પણ તકેદારી રાખી બુલેટ ટ્રેનની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. અહીંના ખેડૂતોને પણ સરકારે ન્યાય આપ્યો છે. ખેડૂતોએ પોતાની જમીનનું બલિદાન આપતા સરકાર દ્વારા તેઓને વળતર આપવામાં આવતા ખેડૂતોને સરપંચે ખુશી વ્યક્ત કરી હતી. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ થકી દેશના દરેક નાગરિકોનો ઉપયોગી નીવડશે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તૈયાર થયા બાદ લોકોના સમયનો બચત થશે, સાથે આગામી દિવસોમાં લોકોને લાભદાયી નીવડશે. તેમજ અહીંથી નાસિક હાઈવે પણ પસાર થાય છે, જેને અડચણ ઊભી થાય તે રીતે કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. ત્યારે વડાપ્રધાન મોદીજીનું સ્વપ્ન બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લોકોએ ડ્રીમ પ્રોજેક્ટ તરીકે આવકાર્યો છે. હું બાલદા ગામ સરપંચ રાહુલભાઈ. આપ મિત્રો, આપ સૌ જાણો છો કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આપણા બાલદા ગામમાંથી પસાર થઈ રહ્યો છે, એની કામગીરી ખૂબ જ ઝડપી અને ખૂબ જ સારી છે. એવા આધુનિક મશીનરોથી આ કામગીરી થઈ રહી છે. અને આપણા સૌથી મુશ્કેલ કામ એવું કે જે નદીમાંથી જે પ્રોજેક્ટ પસાર કરવાનો છે, તો એ બી કામગીરી ખૂબ જ સારા અને ખૂબ જ ઝડપી પ્રમાણમાં અહીંયા પૂર્ણ કરવામાં આવી છે. અને સાથે સાથે આ ખેડૂતો લોકોને પણ સારા એવા અંશે આપણી સરકારે ન્યાય આપ્યો છે. ને આ પ્રોજેક્ટ આવનાર સમયમાં ખૂબ જ ઝડપી પૂરો થાય અને આ આપણા દેશના દરેક નાગરિકને આ પ્રોજેક્ટનો લાભ મળે અને જે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એ સાકાર થાય. આ પ્રોજેક્ટ મુંબઈ અમદાવાદ પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટમાં અમદાવાદથી બોમ્બે સુધી જે પણ લાભાર્થી છે અને લાભ સારા પ્રમાણમાં લાભ મળે એવું છે. અને સાથે સાથે અહીંયાથી જે નાસિક રોડ પસાર થાય છે એને પણ કોઈ અડચણ ન થાય એવી રીતે આ પ્રોજેક્ટનું ખૂબ જ સુંદર રીતે કામગીરી કરવામાં આવી છે. ગામજનો અને ખેડૂતોમાં સારી એવી ખુશીનો માહોલ છે. અને આ પ્રોજેક્ટના લાભ માટે અને આ પ્રોજેક્ટમાં જે ખેડૂત લોકોએ એમની જમીન જે બલિદાન આપ્યું છે એના અર્થે પણ ખેડૂત લોકોને સરકાર શ્રી દ્વારા ચૂકવણી કરીને જે પણ વળતર ચૂકવણી કરીને સારો ન્યાય આપ્યો છે. આશા રાખીએ છીએ કે આ પ્રોજેક્ટ ખૂબ જ ઝડપીથી જે રીતે ચાલી રહ્યો છે એ રીતે ખૂબ જ ઝડપીથી એનું એ પૂર્ણ થાય અને વધારે વધારે લોકો આ પ્રોજેક્ટનો લાભ લે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.